ચેપ્ટર ફોર માં સમીકરણ જે આપેલા હોય એનો ઉકેલ આપણે શોધીશું શ્રેણિકની મદદથી. નિશ્ચાયકની અંદર શ્રેણિકનો ઉપયોગ, તો ધારો કે તમને સમીકરણ આપ્યું છે 5x + 2y = 4, 7x + 3y = 5. તો સૌ પ્રથમ એને શ્રેણિક સ્વરૂપે લખી દો, 5, 2, 7, 3 એ શ્રેણિકમાં મૂકી દો, એક્સ અને વાય છે એને પણ શ્રેણિકમાં મૂકી દો. જમણી બાજુ 4, 5 છે, આ બધા શ્રેણિક, આ 2x2 શ્રેણિક થશે, આ 2x1 થશે, એટલે આની કક્ષા 2 થશે, આ 2x1 છે, આમાં 2 હાર છે, 1 સ્તંભ છે, આ જે છે એમાં પણ 2x1 થશે. હવે આ શ્રેણિકનું સ્વરૂપ આપ્યું એ એક્સ, આને કેપિટલ એ કહો, આને કેપિટલ એક્સ, જમણી બાજુ છે અને કેપિટલ બી, આ બધા શ્રેણિકના સંકેતો આપી દીધા આપણે. એ એક્સ ઇક્વલ ટુ બી માટે એક્સ ઇક્વલ ટુ એ ઇન્વર્સ બી, એ ઇન્વર્સ એટલે શ્રેણિકનો વ્યસ. તો જે નવું સૂત્ર છે નિશ્ચાયકમાં, આપણે શ્રેણિકમાં શીખ્યા એ કયું શીખ્યા, એસિલોનની મેથડ, કે ગમે તે ભોગે ડાબી બાજુ રહેલો શ્રેણિક આઈ બનાવવો અને જમણી બાજુ જે બને એ તમારો એ ઇન્વર્સ, એ એક મેથડ, હાર સંક્ષેપણ મેથડ અથવા તો એસિલોનની મેથડ. બીજી મેથડ કહી તો કે 1/ નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ, એટલે નિશ્ચાયક એ નોટ ઇક્વલ ટુ 0 થાય તો અને તો જ એ ઇન્વર્સ મળે. એ જ રીતે આ સમીકરણનો ઉકેલ મેળવવા માટેની પ્રાથમિક શરત થઈ ગઈ હવે કે નિશ્ચાયક એ નોટ ઇક્વલ ટુ 0 થાય. તો અહીંયા સૌ પ્રથમ આપણે નિશ્ચાયકનું મૂલ્ય શોધવું પડે. તો નિશ્ચાયકનું મૂલ્ય થાય નિશ્ચાયક એ ઇક્વલ ટુ 5273, એટલે 5 × 15 − 14 = 1, નોટ ઇક્વલ ટુ 0 માટે સમીકરણનો ઉકેલ શક્ય છે, કારણ કે એ ઇન્વર્સ શક્ય છે, માટે સમીકરણનો ઉકેલ શક્ય છે. એટલે આ રીતે લખવાનું છે આપણે, માટે ઉકેલ શક્ય છે. તો અહીંયા 2x2 પણ એવું લખીશું, અને ત્યાર પછી એક્સ ઇક્વલ 1/ નિશ્ચાયક એ, એટલે 15 − 14 એટલે 1/1, જમણી બાજુ એડજોઇન્ટ એ, તો 2x2 નો એડજોઇન્ટ એ તમને આવડે છે સહ અવયવ જ શ્રેણી. તો એ એડજોઇન્ટ એ શું આવશે, તો કે આ અગ્રવિકર્ણ છે એને બદલી નાખો, પ્રતિવિકર્ણ એને માઇનસ કર દો, એડજોઇન્ટ એ આવ્યું, અગ્રવિકર્ણ બદલ પ્રતિવિકર્ણ એને માઇનસ કર, અને સામે બી એટલે 4, 5 અહીંયા એડજોઇન્ટ એ લખી કાઢો આપણે. હવે એ બેનો ગુણાકાર કરી દે, 4 × 12 − 5 = 10, 7 × 6 = 28 અને 5 × 5 = 25, એટલે ઉપર 2 આવ્યા નીચે −3 આવ્યા. અને નિશ્ચાયકનું મૂલ્ય 1 છે, એટલે એક્સ વાય, કેપિટલ એક્સ, શ્રેણિક કેપિટલ એક્સ એટલે એક્સ વાય, એટલે આ બી 2x1 છે, આ બી 2x1 માટે એક્સ ઇક્વલ 2y = −3, એ આપણો માંગેલો ઉકેલ છે. એ જ રીતે બીજો જે એક્ઝામ્પલ છે એમાં આપણે જોઈ લઈએ કે નિશ્ચાયક એનું મૂલ્ય કેટલું આવશે. તો કે આને સૌ પ્રથમ શ્રેણિક સ્વરૂપે લખતા, તો કે 5 × 2 × xy = 3, 5, આને કહેવામ કેપિટલ એ, કેપિટલ એક્સ ઇક્વલ ટુ બી, ધેર ફોર એ એક્સ ઇક્વલ ટુ બી, ધેર ફોર એક્સ ઇક્વલ ટુ એ ઇન્વર્સ બી, એટલે 1/ નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ ઇન્ટુ શ્રેણિક બી. નિશ્ચાયક એનું મૂલ્ય, જ્યાં નિશ્ચાયક એ, જ્યાં નિશ્ચાયક એ ઇક્વલ 5 × 10 અથવા તો આપણે 5, 2, 3, 2 એટલે 10 − 6 = 4, નોટ ઇક્વલ ટુ 0 માટે એ ઇન્વર્સ શક્ય છે, એટલે 1/4 એટલે કે ઉકેલ શક્ય છે. અને એડજોઇન્ટ એ એટલે 2, 5, 52 છે એને 25 કર, અગ્રવિકર્ણ બદલ પ્રતિવિકર્ણ માઇનસ કર, અને 3, 5 સામે છે
3-5 સામે છે તો 3-5 લખી ગયા નિશ્ચય કે = 4 નોટ = 0 માટે ઉકેલ શક્ય અહીંયા આવી જશે b b ના મૂલ્યો છે 3-5 શ્રેણીક b = 1/4 5 2 10 3 2 6 આવશે -6 3 2 6 વત્તા 10 અને અહીંયા આવશે -9 પ્લસ 5 5 25 = 1/4 ઉપર 4 ફરીથી જોઈ લે 3 2 6 ઓછા 10 3 2 6 વત્તા 6 આવશે ને ઓછા 10 3 2 6 ઓછા 10 અને ઓછા 9 વત્તા 25 એટલે ઉપર આવશે -4 અને 25 ઓછા 9 એટલે 16 9 25 4 ભાગી નાખો એટલે -1 4 4 16 અને ડાબી સાઈડ આવી ગયું તમારે xy કેમ તો કે કેપિટલ x એટલે xy માટે x -1 અને y = 4 ઉકેલ ગણ માંગ્યો હોય તો આપણે છગડિયા કૌંસમાં આ રીતે લખવાનું ઉકેલ ગણ -1/4 ઉકેલ તો આ શ્રેણીકની મદદથી સમીકરણનો ઉકેલ તો આટલું લખીશું આપણે એટલે માત્ર x કિંમતો જ લખે છે એટલે બીજો પ્રશ્ન રહેતો નથી આ બે ની વાત થઈ ત્રીજો જે પ્રશ્ન છે એમાં આપણે નિશ્ચય જોઈએ અહીંયા કે 1-3 અને 2-6 તો 6-6 = 0 માટે ઉકેલ શક્ય નથી નિશ્ચય કે = 0 માટે ઉકેલ શક્ય નથી સેમા 3 એટલે 1 2 3 થઈ ગયા વાત આવી ચોથા એક્ઝામ્પલ માં 3 સમીકરણ છે x + by + cz એ રીતે x y z એટલે એ રીતે 3 સમીકરણ છે એટલે એને આપણે શ્રેણીક સ્વરૂપમાં લખી આ જે સહેલો ભાગ છે એટલે આમાં ફરી તમારે જોવાની જરૂર નથી સીધું 5 2 3 2 શ્રેણીક લખી નાખો x y આ રીતે સ્તંભમાં લખવાનું = 3-5 a લખી દો કેપિટલ x લખો = b ax = b x = a ઇનવર્સ એ ઇન્વર્સ શોધવા માટે આમાં માથાકૂટ નથી 52 નું 25 કરી દો ઓછા 3 ઓછા 2 આ 2 નો ગુણાકાર એટલે 3 2 6 ઓછા 10 ઓછા 9 વત્તા 25 16 અહીંયા ઓછા 4 4 4 ઉડી ગયા એટલે -1/4 ઇટ્સ વેરી ઇઝી એટલે બંને જે પ્રશ્નો છે બહુ સહેલા છે આવા જેટલા પણ પ્રશ્નો છે સ્વાધ્યાય 4.6 4.6 ઉપર લખી દઈએ આપણે 4.6 અને એ તમે આખું કરી શકશો એટલું સહેલું છે 4.6 સ્વાધ્યાય 4.6 હવે આની સામે નજર રાખી એને કઈ રીતે લખી શકાય નંબર 4 તો સૌ પ્રથમ એને શ્રેણીક સ્વરૂપે લખી તો 1-1 2 3 4 -5 2 -1 3 into x y z = 7 -5 12 હવે રાબેતા મુજબ કેપિટલ એ કેપિટલ એક્સ કેપિટલ બી ધેરફોર એક્સ ઇક્વલ ટુ એ ઇન્વર્સ બી ઇક્વલ ટુ 1/4 નિશ્ચય કે ઇન્ટુ એડજોઇન્ટ એ ઇન્ટુ શ્રેણીક બી તો નિશ્ચય એ બરાબર શું તો અહીંયા ડી લખ્યું છે ત્યાં આપણે લખી દઈએ નિશ્ચય કે
निश्चय ए बराबर अही निश्चय ए इक्वल 1 माइनस 1 2 3 4 माइनस 5 2 माइनस 1 3 निश्चय को मूल्य एक नी जोड़े 4 करी 12 ओछा 5 ओछा वच्चे माइनस छे એટલે प्लस प्लस 1 नी जोड़े 9 વત્તા 10 વત્તા 2 ની જોડે માઈનસ 3 માઈનસ 8 7 10 9 19 8 3 11 ઓછા 11 ગુણ્યા 2 ઓછા 22 19 ને 7 26 26 ઓછા 22 એટલે 4 નોટ ઇક્વલ ટુ 0 માટે ઉકેલ શક્ય છે એ ઇન્વર્સ શક્ય છે એ ઇન્વર્સ શક્ય હવે એના માટે જરૂરી તમે જાણો છો કે 11 થી એ રીતે આપણે લખીએ છે કે એના સહ અવયવો લખવા પડશે એ 11 12 13 આ બધી ગણતરી આવે 11 એટલે અહીંયા આગળ આગળી મૂકવા એમ છે આપણે અને 4 તરી 12 અને ઓછા 5 12 ઓછા 5 એટલે 7 4 તરી 12 ઓછા 5 એટલે 7 પછી આવશે 12 12 એટલે અહીંયા આગળી મૂકવા એમ 3 તરી 9 વત્તા 10 એટલે 19 ફરીથી 3 તરી 9 વત્તા 10 એટલે 19 પણ આ 1 1 2 છે એટલે પ્લસ અને 2 1 12 એટલે માઈનસ કારણ કે 2 ને 3 છે એટલે માઈનસ પછી 13 નો જવાબ 13 એટલે ઓછા 3 ઓછા 8 એટલે ઓછા 11 ફરીથી ઓછા 3 ઓછા 8 એટલે ઓછા 11 ચાલો હવે આવશે 21 22 23 એડજોઇન્ટ એ શોધવાની જે પ્રક્રિયા છે એમાં બધાની જરૂર પડે ચાલો 21 ઓછા 3 વત્તા 2 એટલે વત્તા 1 લખીશું કેમ ઓછા 3 વત્તા 2 ઓછા 3 વત્તા 2 અહીંયા 21 ઓછા 3 વત્તા 2 એટલે ઓછા 1 આવે પણ 2 ને 1 3 એટલે વત્તા 1 કરી દેવાય એટલે 22 તો 3 ઓછા 4 એટલે માઈનસ 1 ફરીથી 22 એટલે 3 ઓછા 4 એટલે માઈનસ 1 2 ને 2 4 એટલે જે નિશાની આવે તેની 23 માઈનસ 1 પ્લસ 2 2 ઓછા 1 એટલે વત્તા 1 પણ માઈનસ 1 લખાશે ફરીવાર 23 માઈનસ 1 પ્લસ 2 2 ઓછા 1 એટલે વત્તા 1 પણ 3 ને 2 5 અયુગ્મ છે એટલે માઈનસ 1 હવે આપણે જોઈશે 31 31 એ 32 એ 33 ચાલો 31 માં આવશે ઓછા 5 5 ઓછા 8 માઈનસ 3 31 5 ઓછા 8 એટલે માઈનસ 3 32 માં આવશે ઓછા 5 ઓછા 6 એટલે 11 ફરી એકવાર 32 માં ઓછા 5 ઓછા 6 ઓછા 5 ઓછા 6 એટલે ઓછા 11 પણ 3 ને 2 5 એટલે વત્તા 11 33 33 માં આવશે 4 વત્તા 3 એટલે 7 પ્લસ 7 ચાલો હવે બધા એડજોઇન્ટ એમાં જે જરૂર છે એ આવી ગયું આપણી પાસે સૂત્ર પણ છે હવે x = 1 / નિશ્ચય k એટલે 1 / 4 શોધેલું છે ઇનટુ એડજોઇન્ટ એ તો આ જે છે એ મૂકી દેવાનું 7 - 19 - 11 1 માઇનસ 1 માઇનસ 1 આગે 11 12 13 21 22 23 31 32 33 આ એડજોઇન્ટ એના ઘટકો છે એટલે માઇનસ 3 11 7 માઇનસ 3 11 7 ઇનટુ b b એટલે 7 માઇનસ 5 12 ચાલો હવે ગુણાકાર 1 બાય 4 ગુણાકાર 70 70 49 ઓછા 5 વત્તા 15 19 ગુણ્યા 7 કરો 9 70 63 3 વધી 6 7 ને 6 13 133 માઇનસ 133 પ્લસ 5 પ્લસ 5 અને 12 ગુણ્યા 11 132 પછી 11 7 77 માઇનસ 77 પ્લસ 5 અને 12 7 84
इक्वल टू 1 बाय 4 15 ओचा 5 10 5 9 फरी एक बार सीधे सीधे 49 ओचा 5 और 12 तारी 36 एक भूल छे एक ऊपर जे छे एक फोटो गुणाकार 1 बाय 4 नी जोड़े 77 49 ઓછા 5 12 તરી 36 19 ગુણ્યા 7 કરો 9 77 63 3 વધી 6 અને 7 ને 6 13 133 વત્તા 5 12 ગુણ્યા 11 કરો 12 અને 12 એટલે 132 બરાબર છે પછી 11 7 77 વત્તા 5 અને 12 7 84 એટલે 36 ને 5 41 એટલે પ્લસ 8 આવશે અને પહેલું છે 49 ઓછા 41 એટલે પ્લસ 8 પછી અહીંયા માઈનસ 1 5 ઓછા 1 એટલે 4 અને 84 ને 5 એટલે 89 89 લખી દેવાનું એટલે 12 ઉમેરવા પડે ઇક્વલ ટુ 4 2 8 4 એક 4 ને 4 તરી 12 લગભગ જવાબ સરસ હોય અહીંયા x છે કે આપણે x y z લખી દઈએ ધેરફોર કમ્પેર કરો એટલે ખબર પડી જાય સામ સામે અનુરૂપ ઘટકો સરખાવો સામ સામે અનુરૂપ ઘટકો અનુરૂપ ઘટકો સરખાવતા उकेल आउचे x equal to उकेल आउ x equal to 2 y equal to 1 z equal to 3 अवे आपने पाचर पाठ्य पुस्तक में जवाब जो है जी यो टाइम आपने पास हो गया नहीं तो मैं सामने नहीं तो कहीं दो क्या पाठ्य पुस्तक नो आ दाखलो चे अने नो जवाब आज आपने यहाँ फटाफट चेक करी सकते बे यहाँ मुकी दिया ना ले बे ऊंचा एक ले અને 3 2 6 6 ને 1 7 કોઈ પણ એક સમીકરણમાં મૂકી દેવા અહીંયા 2 2 4 4 ઓછા 1 એટલે 3 અને આ 3 તરી 9 9 3 12 ઓકે બીજા સમીકરણમાં તમારે આ પણ જોઈ શકો તમે 2 મૂકો એટલે 5 2 10 10 ઓછા 6 એટલે 4 અને 7 2 14 ઓછા 9 એટલે 5 એટલે આ જવાબ અહીં સાચો છે આ જવાબ પણ સાચો છે આ 2 માટે છે xy માટે એટલે કે r2 સમીકરણ છે r3 સમીકરણ છે તો xy z ના મૂલ્યો મળે આ xy ના મળે આવા 4.6 ના જેટલા આવડે એટલા દાખલા તમે આરામથી કરી શકો એટલે 90% કામ તમે 4.6 નું કરી શકશો થેન્ક યુ વેરી મચ